સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી, કે જ્યાં કઠોર સાંડ રોડ ઉપર આવેલી મેપલ વિલા સોસાયટીના રહીશ ઉપર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં સોસાયટીના ઓર્ગેનાઇઝર અને પત્ની તથા ભાઈ દ્વારા આ હુમલો કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોસાયટીના કોમન પ્લોટની જે બબાલ ચાલી રહી હતી તેને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ ખુલી રહ્યું છે. હુમલામાં સોસાયટીના મહેશ મુંગલપરા નામનો શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આપ જે વિડીયો જોઈ રહ્યા છો સુરતનો કઠોર સાંડ રોડ પરનો આ વિડીયો છે, કે જેમાં મેપલ વિલાસ સોસાયટીના રહીશ ઉપર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે. સોસાયટીના ઓર્ગેનાઇઝર અને પત્ની તથા ભાઈ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ખુલી રહ્યું છે. સોસાયટીના કોમન પ્લોટની જે બબાલ હતી તેને લઈને અહીં ક્યાંક ને ક્યાંક ઘર્ષણ સર્જાયું હતું અને હુમલામાં સોસાયટીના મહેશ મુંગલપરા નામનો શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ આ સમગ્ર મામલે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇન ના સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી. દેવેન, આ સમગ્ર ઘટના શું હતી અને તેની પાછળનું કારણ શું છે? અત્યારના સવારની આ ઘટના હતી સુરત જિલ્લાના કઠોર સાંડ રોડ ઉપર, જ્યાં મેપલ વિલા રેસિડેન્સી આવી છે ત્યાં આગળ છેલ્લા કેટલાક સમયથી કોમન પ્લોટ ને લઈને જે બિલ્ડિંગ જે સોસાયટીના ઓર્ગેનાઇઝર તેમની વચ્ચે અને રહીશો વચ્ચે કેટલાક દિવસોથી જે છે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી ને આજે ઝઘડો છે તે આજે ખૂબ જ ઉગ્ર રીતે આજે સામે આવ્યો હતો. અને જે ઓર્ગેનાઇઝર છે તેના ભાઈ અને તેના પત્ની દ્વારા જે રીતે આ ખુલ્લી તલવાર લઈને મંગલ પરા નામનો જે આ મહેશ મંગલપરા નામનો ઈસમ જે છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ખુલ્લી તલવાર લઈને જાહેરમાં આ પ્રકારે મારામારી થતા સમગ્ર વિસ્તારની અંદર પણ ખૂબ જ ચર્ચા શરૂ થઈ છે. અને આ જે મહેશ મંગલપરા છે તેને આ તલવારના ઘાથી જે ઈજા થઈ છે તેના કારણે કામરેજની જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં આગળ અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આ પ્રકારે જાહેરમાં કોમન પ્લોટને લઈને જે રીતે વિવાદ શરૂ થયો હતો છેલ્લા કેટલાક સમયથી અને તે આજે જીવલેણ હુમલાની અંદર જે રૂપાંતરિત થયો છે તેને લઈને સમગ્ર વિસ્તારની અંદર પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને હવે પોલીસ આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું મહત્વનું છે. બિલકુલ, આભાર દેવેન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આ સમગ્ર જે ઘટના બની છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપ તસવીરમાં પણ જોઈ શકો છો કે દિન દહાડે તલવારથી હુમલો કરવામાં આવી રહ્યો છે અને જેમાં હાલ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.